કેમ છો? બધા મજામાં. આગલા બે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1માં આપણે સોલંકી વંશના રાજાઓ એટલે કે રાજપૂતો નવા શાસકો અને રાજ્યોના આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 જોયા. એમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો જોયા. હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો જોશું કે એના કયા કયા રાજા થઈ ગયા અને શું એને કાર્ય કર્યા એનો જોશું ને કઈ સદીમાં થઈ ગયા એના વિશે આપણે પાઠ જોશું. બરાબર. તો હવે દક્ષિણ ભારતના રાજ્યો, તો દક્ષિણ ભારતના રાજ્યો કહે છે તો કે નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો નર્મદા નદીના દક્ષિણ દિશામાં બરાબર આવેલા રાજ્યોને શું કહેવાય? દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીના ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેનાથી શું થયું કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોળ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. બરાબર. તો ચાલુક્ય તમે પછી પલ્લવ ચોળ એવા તમે સાંભળ્યા હશે ને આમ, તો એના કયા કયા વંશોને થયે તો એની આપણે એના વંશજોની આપણે ટૂંકમાં જાણકારી એટલે કે શોર્ટમાં આપણે જાણકારી જોઈએ. તો ચાલુક્ય વંશના પ્રથમ રાજા કોણ હતા? જયસિંહ હતા. તેઓ પુલકેશના પ્રથમ ઈસવીસન એટલે કે 540માં વાતપી રાજધાનીને બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. તો એને શું કર્યું કે પોતાનું અલગ રાજધાની હોય એટલે કે વાતપીને સ્થાપીને સ્વતંત્ર એટલે એને બનાવી દીધું. આ વંશ અને વાતપી એટલે કે વર્તમાન સમયના બદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયા. એટલે એ લોકો કેવી રીતે ઓળખાયા તો કે ચાલુક્ય વંશ તરીકે. આ વંશમાં શું થયું કે કીર્તિ વર્મા એના કયા કયા મતલબ થઈ ગયા? કીર્તિ વર્મા પુલકેશનો પ્રથમ, પુલકેશ બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાર્તાલિપિના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમનો એક શાખા એટલે કે એની શું નબળી પડી તો કઈ બે શાખામાંથી કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ ગઈ. તો એ લોકો બે વચ્ચે મતલબ નબળી થઈ ગઈ, ફૂટ પડી ગઈ એમ કહી શકાય. તો એના બે શું થઈ ગઈ? બે એક શાખાઓ કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચેના પ્રાદેશિક સ્થાપક થઈ. તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. તો એના સ્થાપક કોણ હતા? તો કે વિષ્ણુવર્ધન. આ પૂર્વે ચાલુક્ય શાસનના પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા. તાપાવાની અન્ય વેગીની જેમ કલ્યાણીઓમાં પણ ચાલુક્ય વંશની એક જ શાખા હતી. આ ચાલુક્યને ચાણક્યના ચાલુક્ય તરીકે ઓળખાયા. બરાબર. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશને પડતી ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કયો હતો? તો કે ઇન્દ્ર પ્રથમ માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ અને વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. તો એ બધા કયા રાજાને કયો શક્તિશાળી હતો તે જોઈએ. તો હવે આ સમયમાં શું હતું કે યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. એક કયો? કે દેવગીરી અને બીજો હતો દ્વારસમુદ્ર. તો દ્વારસમુદ્ર સમુદ્રમાં હોલસલ વંશના શાસન હતું અને દેવગીરી યાદવોનું શાસન હતું. દ્વાર વંશમાં હોલસલ રાજધાની હતી અને દેવગીરી એટલે કે વર્તમાન દોલતબાદ યાદવોની રાજધાની હતી. તો કયા રાજા? બે દેવગીરી અને દ્વારસમુદ્ર. એની કઈ રાજધાની? તો કે દોલતવંશ. તો બરાબર. હવે દક્ષિણ કલ્યાણી ચાળક્ય પ્રજા જન્યના પતન થયા બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તો એનું શું પતન? કે યુદ્ધ મારે થયા પછી હવે નવા રાજ્યોનો ઉદય એટલે કે એનો પ્રારંભ થયો. તેનામાં વરંગલ કાર્તિકેય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદી વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર રાજ્ય થયું હતું. વરંગલ કઝલની રાજધાની હતી. આવા એક મહત્વના વંશ એટલે કે પલ્લવ વંશ પણ હતા. આ વંશની સ્થાપના બપ્પાઓ દેવ કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજા આ વંશના મહત્વના શાસકો હતા. તો એના કયા મહત્વના શાસકો? કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પહેલો અને બીજો. બરાબર. તાજોરમાં ત્રિપલી અને પદુકુટાઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાજોરમાં તેમની રાજધાની હતી. હવે રાજરાજ પ્રથમ, રાજ અધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના પ્રથમ શાસક હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડવમાં પણ હતું. પાંડવનું રાજ્ય નાનું હતું પણ વેપાર મોટું મથક હતું. આ સમય તાલીમથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસક હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા મલાયમ છે. અયન ચેર વંશના પ્રથમ શાસક હતા અને સેતુગર ચારે ચેર શાસકના સર્વશ્રેષ્ઠ શાસક હતા. બરાબર. હવે રાજપુતોની શાસક વ્યવસ્થા, એ લોકોની શાસક વ્યવસ્થા કેવી હતી તેના વિશે જોઈએ. તો રાજપુતોના વિવિધ રાજવંશનું એટલે કે અલગ અલગ રાજાઓ અલગ અલગ રાજવંશનું શાસન હતું. એ સમયે શાસક રાજવંશના પરિવર્તન આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે રાજવંશ બદલા પણ એની જે રાજનીતિ હતી એમાં કોઈ ફેરફાર થયો ન હતો. રાજપૂતના
યુગમાં રાજાનું પદ વંશ પરાગત થયું હતું, એટલે એનો પુત્ર એટલે વંશ પરાગત, બરાબર. રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો એ રાજ અધિકાર બને તેવું ના હતું, એટલે કે સૌથી મોટો દીકરો રાજનો રાજ કરે એવું ના હતું, પણ રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, એટલે એમાંથી એના બે ત્રણ છોકરા હોય એમાંથી ગમે પડે એક યોગ્ય હોય એનામાંથી યુવરાજ બનાવતા, આ યુવરાજ પાછળથી રાજા બનતો, એટલે પાછળથી રાજા બને. લોકો અથવા રાજ દરબારની ચૂંટણી કરી અથવા પસંદગી કરી રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણ છે, જેમ કે કાશ્મીરના યશમગની બ્રાહ્મણોની સભામાં પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, કયા? અયામત અને સચિવો. અયામત કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય શું થાય કે લડાઈઓ તથા સુલેહનું હેતુ હતું. તો અમાયાતનું કાર્ય શું કે જે રાજ્યમાં રાજ્યના જે કાર્ય હોય તો મંત્રાલય એનું કરવાનું. રાજનીતિનું સચિવનું કાર્ય શું કે લડાઈ સમયે જે શું કરવું કે યુદ્ધ કરવું ના કરવું સુલ્લા કરવી તો એનું કાર્ય એ કરતા. દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય રાજા જ કરતો. આ બે સ્થિતિ છે એમાંથી શું કરવું તો એ રાજાને કહેતા. રાજા અંતિમ નિર્ણય લેતો કે યુદ્ધ કરવું છે કે નથી કરવું, સુલાથી પતી જાય છે, તો એ બધો છેલ્લો નિર્ણય કોનો હોય તો કે રાજા. આ સમયે શાસનના અમલદારોનો મહાપ્રતિદાર અને દંડનાયક જેવા હોદ્દાનો અમલ હતો. નગરીની સભાનો વડો કોણ હોય તો કે નગરપતિ કહેવાતો. રાજપૂતના ગ્રામીણ સંસ્થાનું મહત્વ વિશે હતું. આ સંસ્થાઓમાં એવો વિકાસ થયો હતો કે મુગલ કાળમાં પણ ગ્રામ્ય પંચાયતનું મહત્વ હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતની અધીન હતું, તેના વડા મુખી કે સરપંચ ગણાતો. તો આપણે એટલે કહી શકીએ કે રાજાનો દીકરો રાજા એને આપણી માને તો એવું નહીં, જેમ ગ્રામ પંચાયતની પણ હતું. ગ્રામ પંચાયત આપણે અત્યારે હોય ગામમાં તો એનું મુખ્ય હોય ને આપણે એને શું કહીએ? સરપંચ કહીએ છીએ, બરાબર. કેટલી બાબતો ગ્રામ સભાને ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાય તંત્રનો સર્વોચ્ચ વડા તો રાજા જ હતો. એટલે કે ગ્રામ પંચાયતમાં કોઈ સુલા ના થાય તો એનો અંતિમ શું થાય કે રાજા જ. આપણે કહીએ અત્યારે ન્યાયાધીશ છેલ્લો નિર્ણય હોય એવી રીતે છેલ્લો નિર્ણય એટલે કે સર્વોચ્ચ અદાલત આપણે કહીએ ને એનો વડો કોણ હતો તો કે રાજા જ હતો. કે રાજા જે નિર્ણય કરે એ જ બધાને માનવો પડતો. હવે વેપાર અને વાણિજ્ય, તો વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં શું હતું દક્ષિણ ભારત? તો રાજપૂતોના યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો, એટલે એક આખો એનો અલગ વિભાગ હતો. આ વિભાગમાં વિદેશ ખાતાના વેપારો ઉપકૂળ જકાત વસૂલ કરવાની એટલે કે જાય છે એનું શું વસ્તુઓની મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓની મંગાવી વગેરે વ્યવસ્થા કરતો. તો એ શું કરતો કે કઈ વસ્તુની વધારે જરૂર છે, કઈ જકાત થાય છે, કઈ રાજ્યમાં વધારે જરૂર છે, તો એને માટે શું કરે એ વ્યવસ્થાની દેખરેખ. મુખ્ય કર જમીનનો ઉપજાવનો છઠ્ઠો ભાગ લેતો. આપણે કેમ હતા જમીન વેરા કે મકાન વેરા એ ભરે તો પહેલાં શું કે જમીનનો છઠ્ઠો ભાગ એટલે કર તરીકે ઉજવ્યો. રાજપૂતોના યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવે આવતો, બરાબર. આ સમયે દરિયાપારમાં વેપાર માટે ગુજરાતના સ્થંભતીર્થ એટલે કે ખંભાત અને ગૃહ કચ્છ એટલે કે ભરૂચ બંદર જાણીતા હતા. તો એના જવા આવવા માટે કયા બે હતા તો કે કચ્છમાં ભરૂચ અને ગુજરાતમાં ખંભાત. હવે ભારત પર વિદેશી આક્રમણો, તો વેપાર થયા ઓ થયા કયા કયા રાજ્ય થયા બે દક્ષિણ ભારતમાં, પણ હવે વિદેશી આક્રમણ કહે થયા કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં શું થયું કે મુસ્લિમોના આક્રમણ થયા. 8મી સદીના અરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇન કાશ્મી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વ્યાયામ ખૂણામાંથી સબુકેતવેનીના લશ્કર પર આક્રમણ થયું હતું, પણ આ આક્રમણ તે સમયે ભારતમાં રાજ્યસત્તાના સ્થાપી શક્યા. એ પછી ગઝનીની સુલતાન મોહમ્મદ ગઝની ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ કેટલીક ચડાઈઓ કરી હતી. કેટલી? પછી મોહમ્મદ ગઝની ચડાઈનું મુખ્ય કારક શું હતું કે કોઈ પણ આપણે જગ્યાએ જવું ચડાઈ કરતા હોય કે એને મતલબ આક્રમણ કરતો તેનું મુખ્ય કારક શું હતું? અઢળક સંપત્તિ હતી, કે ભારતમાં આપણી કેટલી બધી સંપત્તિ હતી તેની એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડાઈ ચડી આવતો. આ સમયે ભારતના શાસક એક થઈ શક્તિશાળી સેના ન બનાવી શકે. પરિણામે શું થયું કે બધા મળીને એક એના સામે લડીને શાસક, પરિણામે શું થયું કે 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લઈ ગયો. શું થયો કે લઈ ગયો. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉની જેમ આક્રમણની વાતે ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીઓમાં લડાઈઓ ચાલુ હતી. આ સમયે
શું થયું કે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો અને નબળાઈઓના લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરીનું આક્રમણ કર્યું. શરૂઆતમાં તેણે કેટલીક હાર સહન કરવી પડી, પણ છેવટે તીરાયના મેદાનમાં તેણે બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો આવી રીતે મુસલમાનોના આક્રમણથી કેવો કે આપણા મતલબ સંપદનો અંદરો ઝઘડાને લીધે મોહમ્મદ ગઝની આવ્યો અને એના પછી એનો બીજો શાસક એટલે કે પૃથ્વીરાજને કરે, પણ શાહમુદ્દીને ઘોરી આક્રમણ કર્યું અને એને પછી સ્થાપના કરી. પછી પૃથ્વીરાજ ચૌહાણ એટલે કે હાર આપી અને દિલ્હીની સત્તા સ્થાપી. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.